જામનગર રેલવે સ્ટેશન ખાતે જામનગરના રેલવે સ્ટેશન પર તંત્ર દ્વારા કોરોનાના સંક્રમણ અટકાવવા બહારથી આવતા તમામ મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે ત્યારે જ સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો બેડી બંદર યુપીએચસીના લાયસન્સ ઓફિસર સહિતના અધિકારીઓ તબીબો ઉપસ્થિત રહીને મુસાફરોનું કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી જે અહેવાલ જુઓ ગુજરાતમાં અમદાવાદ વડોદરા સહિતના મહાનગરોમાં કોરોનાના કેસોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે કોરોના વિસ્ફોટના કારણે આ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ પણ લાગુ કરાયો છે તેમજ મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે મુંબઈથી ઓખા આવતા સૌરાષ્ટ્ર મેલના પેસેન્જરોનું જામનગર રેલવે સ્ટેશન ખાતે કોરોના ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 181 મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાંથી 2 મુસાફરોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો ઉલ્લેખનીય છે કે આ શહેરોમાં કોરોનાના કેસો પ્રમાણ સતત વધી રહ્યું છે હાલમાં ટ્રેન વ્યવહાર ચાલુ છે લોકો ટ્રેનમાં મુસાફરી કરતા હોય જામનગરમાં કોરોનાના કેસોને નિયંત્રણમાં લાવવા તંત્ર અનેક પગલાઓ લઈ રહ્યું છે ત્યારે આજરોજ મુંબઈથી ઓખા આવેલ સૌરાષ્ટ્ર મેલ ટ્રેન જામનગર પહોંચતા જામનગર સ્ટેશને તમામ મુસાફરોનું કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવ્યું હતું બેડી બંદર યુપીએચસીના લાયસન્સ ઓફિસર સહિતના અધિકારીઓ તબીબો ઉપસ્થિત રહીને મુસાફરોનું કોરોના ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરી હતી હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ જામનગર